જામનગરની મુખ્ય બજાર બર્ધનચોક વિસ્તારમાં રેકડી અને પથારાવાળાઓના દબાણને કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા છે. અહીં નો હોકિંગ ઝોન હોવા છતાં પથારાવાળાઓના કાયમી દબાણોથી અદાલતના આદેશનું પણ પાલન થતું નથી એમ કહી શકાય. આગ લાગવા જેવા અકસ્માત કે કોઈ મેડિકલ ઇમરજન્સી ઉદ્ભવે એવા સંજોગોમાં અત્યંત ગીચતા ધરાવતા આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરને પહોંચવું પણ મુશ્કેલ થઈ જાય. સમગ્ર પરિસ્થિતિને અનુલક્ષીને આજે સ્થાનિક દુકાનદાર વેપારીઓ દ્વારા દબાણો વિરુદ્ધ બંધ પાડવામાં આવ્યો હતો, તેમજ ટુ વ્હીલર રેલી યોજવામાં આવી હતી. વેપારીઓએ કલેક્ટરને આવેદન પાઠવી દરબારગઢથી માંડવી ટાવર સુધીનો નો હોકિંગ ઝોન કડક રીતે અમલવારી થાય એ માટે રજૂઆત કરી છે. જો તંત્ર પગલાં નહીં લે તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. મારું નામ લાલુભાઈ છે અને અમે આજે બર્ધનચોક વેપારી એસોસિએશનમાંથી આજે જે બંધનું એલાન પાડેલું છે આજે અમે માં રેલી લઈ અને કલેક્ટરશ્રીને ત્યાં આવેદનપત્ર આપવા જવાના છીએ. અને આપણે ભૂતકાળમાં જોયું હશે કે ઘણી જગ્યાએ જેમ કે સુરતનું તક્ષશિલા કાંડ છે, અમદાવાદનું અગ્નિકાંડ છે, પછી મોરબીનો ઝૂલતો પુલ હોય કે રાજકોટનો TRP ઝોન હોય, દરેક જગ્યાએ ઘટના થયા પછી જ તંત્ર જે છે એ એક્શનમાં આવતું હોય છે. અને આ અમારો જે વિસ્તાર છે ઇમરજન્સી સેવાઓ માટે પણ આ પણ સંવેદનશીલ છે. અને અમે કાંડ થઈ ગયા પછી કોઈ પણ ઘટના ઘટ્યા પછી જો તંત્ર એક્શનમાં આવે અમે વેપારીઓ તંત્રને અવારનવાર આ બાબતે પહેલેથી જાણ કરીએ છીએ, સજાગ કરીએ છીએ, સતર્ક કરીએ છીએ કે અહીંયા જે દબાણો છે, નો હોકિંગ ઝોનની અમલાવારી નથી થતી, ગેરકાયદેસર જે દબાણો છે એની પરિસ્થિતિ આજે એવી છે કે કોઈને પણ જો ઇમરજન્સી સેવાની જરૂર પડે જેમ કે 108 છે, ફાયર ફાઇટર છે, તો એ માણસ સુધી એ ઇમરજન્સી સેવાઓ કોઈ પણ કન્ડિશનમાં પહોંચી શકે એમ છે જ નહીં. અને આ બાબતે તંત્રને છેલ્લા ઘણા સમયથી અવારનવાર જાણ કરવામાં આવે છે પણ તંત્ર સતત નિષ્ક્રિય રહ્યું છે. આ બાબતમાં જે તંત્ર જે કામ કરે બી છે તો એની કોઈ લાંબી અસર દેખાતી નથી. તમે કેટલા વેપારી સાથે જોડાયેલા છો, કેટલી દુકાનો છે? અમારી સાથે આજે 300 થી 350 વેપારીઓ સ્વસ્થ જોડાયેલા છે. કેટલી દુકાનો બંધ છે? 300 થી 350 દુકાનો બંધ છે. સજ્જન બંધ પાડી અને સ્વચ્છાએ બધા વેપારીઓ પોતાની મરજીથી આવેલા છે. કયા વિસ્તાર છે? આજે અમારી સાથે માંડવી ટાવર, બર્ધનચોક, મોચી બજાર, ધોરમફળી, મોટુફળી, બર્ધનચોક, દરબારગઢ ગેલેરી, જુમ્મા મસ્જિદ નીચેની દુકાનો, એ બધા વેપારીઓ અમારી સાથે સંકળાયેલા છે. તમારી આ માંગ નહીં સંતોષાય તો તમે આગળનો શું કાર્યક્રમ કરશો? જો અમારી માંગ તંત્રને આવેદન આપ્યા પછી પણ જો નહીં સંતોષાશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું અને અમારી પાસે જે ક્રમબદ્ધ જે પ્રોગ્રામો છે એક પછી એક અમે પ્રોગ્રામો તંત્રને રજૂઆત કરવા માટે આપી રાખશું. જામનગરની સાધના કોલોનીમાં ગત રવિવારે એક જર્જરિત ઇમારત ધ્વસ્ત થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે પછી તંત્ર આસપાસની જર્જરિત ઇમારતો ખાલી કરાવવા અને તેનું ડિમોલિશન કરવા સજ્જ થયું હતું. આજે આ વિસ્તારમાં જર્જરિત અને જોખમી સ્થિતિમાં રહેલ ઇમારતો તોડી પાડવામાં આવી હતી. જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નાગમતી નદી પર આવેલ પુલ ઉપર કાયમી ધોરણે રખડતા પશુઓનો જમાવડો જોવા મળે છે, જેને પગલે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને અવારનવાર અકસ્માતો પણ થાય છે. આજે આ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે લડાઈ થતાં એક વૃદ્ધ હડફેટે ચડતા ઈજાગ્રસ્ત થયા હતા. શહેરમાં રખડતા પશુઓની સમસ્યા નિવારવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે અને રખડતા પશુઓની હડફેટે નાગરિકોના મૃત્યુ થયા હોવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ચૂકી છે. જામનગરના જોડિયા પંથકના તારાણા ગામ નજીક એક શંકાસ્પદ કારને જામનગર LCBએ રોકતા કાર ચાલક યુટર્ન લઈ ફરાર થઈ ગયો હતો, જેને પગલે પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આખરે કારને આંતરી લેવામાં આવી હતી. કારમાંથી રૂપિયા 135,000 શરાબનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.